મહત્વપૂર્ણ સમાચારો. સુરત, હાર્દિક પટેલ પર હુમલાનો પ્રયાસનો વિડીયો સામે આવ્યો છે. જે 24 કલાક પાસે હાર્દિક પર હુમલાના પ્રયાસનો જે વિડીયો સામે આવ્યો છે. સુરત ખાતે હાર્દિક પટેલ જ્યાં પહોંચ્યા હતા તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેનો એક વિડીયો જે 24 કલાક પાસે આવ્યો છે. આ પહેલી એવી ઘટના નથી. આ પહેલા પણ હાર્દિક પટેલ પર હુમલા થઈ ચુક્યા છે. એક સભા સ્થળ પર હાર્દિક પટેલને તમાચો મારવામાં આવ્યો હતો. હાર્દિક પટેલનું હેલિકોપ્ટર લેન્ડ કરવામાં નહોતું આવ્યું ત્યારે હાર્દિક પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા. સુરતમાં પણ હાર્દિક પટેલ પર હુમલાના પ્રયાસનો વિડીયો સામે આવ્યો છે. એક યુવક સતત પાછળથી દોડી આવે છે, હાર્દિક પર હુમલો કરવાની કોશિશ કરે છે ત્યારે જ યુવકને અટકાવી દેવામાં આવે છે. જે પ્રકારની ઘટના સુરતમાં સામે આવી, આ જ પ્રકારની ઘટના પહેલા પણ હાર્દિક પટેલના હુમલાને લઈને સામે આવી ચૂકી છે. સુરત ખાતેના દ્રશ્યો છે. સુરતના સરથાણા વિસ્તારની જે તક્ષશિલા આર્કિડમાં જે અગ્નિકાંડ થયો હતો, 23 લોકોના મોત નિપજ્યા હતા અને તેની ન્યાય માટે થઈને હાર્દિક પટેલ આજે પહોંચ્યા હતા સુરત ખાતે. પરંતુ સુરતમાં જે પ્રકારનો માહોલ જોવા મળ્યો, હાર્દિક પટેલ જ્યારે ત્યાં પહોંચ્યા પોતાના કારના કાફલા સાથે, ત્યારે હાર્દિક પટેલનો સતત વિરોધ થયો. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ચેતન પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે એક વિડીયો સામે આવ્યો છે હાર્દિક પટેલ પર હુમલો થવાની શક્યતાઓ આ વિડીયોમાં દેખાઈ રહી છે. જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના સરથાણા વિસ્તારની છે, જ્યાં હાર્દિક પટેલ જ્યાં આગની દુર્ઘટના બની હતી ત્યાં મુલાકાત માટે આવ્યો હતો. જોકે હાર્દિક પટેલ આવતાની સાથે જ પાટીદારો દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો અને ખાસ કરીને ચંદ્રસ નામનો જે પાસના જે કાર્યકર છે તેમના દ્વારા હાર્દિક પટેલ પર હુમલો પણ કરવામાં આવ્યો છે. જી 24 કલાક પાસે આ એક્સક્લુઝિવ વિડીયો છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ચંદ્રેશ દ્વારા હાર્દિક પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. હાલ જે સરથાણા પોલીસ છે તેમણે ચંદ્રેશની અટકાયત કરી છે અને તેને જેલ ભેગો કર્યો છે. જોકે બીજી તરફ હાર્દિક પર હવે વધુ હુમલો ના થાય અને પાટીદારોમાં રોષ ન જાગે તે માટે હાર્દિકને તાત્કાલિક ધોરણે ઘટના સ્થળેથી રવાના કરી દેવામાં આવ્યો છે. હાલ જે પાટીદારો છે પાટીદારોમાં ખૂબ જ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે એસીપી ડીસીપી સહિતનો જે પોલીસ કાફલો છે તે અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અઘટિત ઘટના ન બને ફરીથી તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. જી ચેતન, હાર્દિક પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ હાર્દિકને તમાચો મારવામાં આવ્યો હતો સભા સ્થળ પર અને આ બીજી ઘટના. સુરક્ષાને લઈને હાર્દિક પટેલે પહેલા પણ સવાલો ઉઠાવ્યા હતા. જી ચોક્કસથી, જે રીતે હાર્દિક પટેલ જે અત્યારે જે નેતા બન્યો છે સુરતથી તેને ખાસો એવો પ્રતિસાદ મળ્યો હતો. જો કે ત્યારબાદ તેને જે રીતે રાજનીતિમાં પગલું ભર્યું છે જેને કારણે સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ છે. કારણ કે બીજી તરફ જે પાસ કન્વીનર છે અલ્પેશ કથડિયા હજુ પણ જેલમાં છે. હાર્દિક પટેલે અલ્પેશને છોડાવવા માટે હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી, કોઈ પણ પ્રકારના પ્રયાસો કર્યા નથી, જેને કારણે પાસના જે કાર્યકરો છે તેમના ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અગાઉ પણ અમદાવાદમાં એક જે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો ત્યાં જ પાસના કાર્યકરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ એ જ કાર્યકર છે જેમના દ્વારા હાર્દિક પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જી ચંદ્રેશ પટેલ દ્વારા જે હાર્દિક પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે, સ્થાનિકો એવું પણ કહી રહ્યા છે કે આ તેમના અંદરનો મામલો છે. નિખિલ સવાણી અને ચંદ્રેશ પટેલ કે જે બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યા છે અને તેનો ટાર્ગેટ હાર્દિક પટેલ બની રહ્યો છે, તે અંગે કોઈ બાબતો સામે આવી રહી છે? જી ખાસ કરીને જે અન્ય જે પાસના જે કાર્યકરો છે તેમની સાથે જે રીતે જી 24 કલાક દ્વારા વાતચીત કરવામાં આવી હતી, તેઓએ જણાવ્યું છે કે જે અંગત અદાવત હતી તે નિખિલ સવાણી અને પાસના કાર્યકરો જે ભૂતકાળના હતા તેઓ વચ્ચે અંગત અદાવત ચાલી રહી હતી. કારણ કે જે નિખિલ સવાણી પહેલા ભાજપમાં જોડાયો હતો અને ત્યારબાદ એકાએક ફરીથી પાસમાં આવી પહોંચ્યો હતો, જેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો કે આ જે શખ્સ છે તે પાર્ટી બદલું છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિખિલ સવાણી પર જ હુમલો કરવાનો હતો. જો કે સમગ્ર જે વિડીયો છે વિડીયોમાં આપ જોઈ શકો છો કે નિખિલ સવાણી તેમજ હાર્દિક પટેલ ઉપર હુમલો કરવામાં આવે છે અને તુરંત પોલીસના કાફલાએ આ જે હાર્દિક પટેલ છે તેમને અન્ય પોતાની જ ગાડીમાં રવાના કરી દે છે. હાલ જે પાટીદારો છે પાટીદારોમાં રોષ છે. અગાઉ પણ આ જે છે કોર્ટમાં, સુરત કોર્ટમાં જયારે હાર્દિક પટેલ હાજરી પુરાવવા માટે આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા પૂરતો એને બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. પૂરા જે પટાંગણ છે કોર્ટનું એ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. કારણ કે ક્યાંક ને ક્યાંક આઈબીને રિપોર્ટ મળ્યો હતો કે હાર્દિક પટેલ ઉપર ખુદ પાસના જ કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, હુમલો કરવામાં આવશે એવી માહિતી મળી હતી. ત્યારે ફરીથી આજે જે રીતે હુમલો કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે પાટીદારોમાં ખૂબ જ રોષ જોવા છે હાર્દિક વિરુદ્ધ. જી ચેતન, આભાર સમગ્ર વિગત બદલ.